રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની સાથે છેલ્લા 2 વર્ષથી પોલીસ સાચા અર્થમાં કોરોના વોરિયર સાબિત થઈ છે। કોરોના કાળમાં કપરા સમયમાં લોકડાઉન વખતે પોલીસે મહત્વની ભૂમિકા ભજવી હતી। કપરા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા અને સાથે સેવાકીય કાર્યો કરીને લોકોને અનેક રીતે મદદરૂપ પણ પુરવાર થઈ હતી। સરકાર દ્વારા રસીકરણ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પોલીસ પણ હવે આ રસીકરણ ઝુંબેશમાં પોતાનું સામાજિક યોગદાન આપવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે લોકોએ રસી નથી લીધી અને જે વિસ્તારોમાં ઓછું રસીકરણ થઈ રહ્યું છે તેવા વિસ્તારોમાં જઈ અને પોલીસની ટીમો લોકોને સમજાવી રહી છે અને રસી પ્રત્યેની લોકોમાં જે ગેરમાન્યતાઓ, અફવાઓ અને જે આશંકાઓ પ્રવર્તી રહી છે તેને દૂર કરવા માટે પોલીસની ટીમો પ્રયાસ કરી રહી છે। પોલીસની ટીમની સાથે રસીકરણ અંગે સમજ આપી શકે તેવા લોકોને પણ સાથે લઈ જઈ રહી છે અને જે લોકોએ હજી સુધી રસી લીધી નથી તેવા લોકોને રસી લેવા માટે સમજાવી અને રસી લેવા તૈયાર કરવામાં આવી રહ્યા છે। સાથે જ લોકોને સમજાવી અને રસી લેવા તૈયાર કરી પોલીસને તેમનું સ્થળ પર જ રજીસ્ટ્રેશન પણ કરી રહી છે। આમ વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા ચાલી રહેલા અભિયાન અંતર્ગત અત્યાર સુધી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનમાં 12,000થી વધુ લોકોએ પોલીસના પ્રયાસના કારણે રજીસ્ટ્રેશન કરાવી અને રસી લેવાની તૈયારી બતાવી છે અને તેમનું રસીકરણ પણ કરવામાં આવી રહ્યું છે। આમ વલસાડ જિલ્લામાં પોલીસ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાની સાથે પોતાના સામાજિક જવાબદારી નિભાવી અને રસીકરણ ઝુંબેશને પણ વધુ વેગ મળે અને વધુમાં વધુ લોકો રસી કેન્દ્ર સુધી જાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। મહત્વપૂર્ણ છે કે જિલ્લાના આંતરિયાર અને ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણ ઓછું થયું છે અને લોકોમાં ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે। આવા વિસ્તારોમાં વિશેષ ધ્યાન આપી અને લોકોને સમજાવી અને રસીકરણ માટે તૈયાર કરી રહ્યા છે। આમ વલસાડ જિલ્લામાં ફરી એક વખત પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી અને લોકકલ્યાણનું કાર્ય કરે છે તે ખરેખર સરાહનીય છે। કેયુર મિસ્ત્રી, ZSTV, વલસાડ। પ્રથમ કોરોનાની પ્રથમ લહેર આવેલ અને તે પછી દેશમાં બે રસીની શોધ થયેલ, આ રસી આપવાથી જેમણે રસી લીધેલ એમને કોરોનાની બીજી લહેરમાં ઘણો ફાયદો થયેલ, અર્થાત રસી એ જ બચાવ છે કોરોના માટે। અને વૈજ્ઞાનિકો એ પણ કહી રહ્યા છે કે હવે ત્રીજી લહેર આવવાની પણ સંભાવના છે। હવે આવા સંજોગોમાં જેટલા વધુમાં વધુ વ્યક્તિઓ રસી લીધેલ હોય એટલાનો વધારેમાં વધારે બચાવ થાય। અત્રેના જિલ્લામાં કપરાડા, ધરમપુર અને અન્ય જે વિસ્તાર છે ત્યાં લોકો અંતરિયાળ વિસ્તારમાં રહે છે, ત્યાં જાગૃતિનો, એજ્યુકેશનનો અભાવ છે, લોકોમાં ગેરમાન્યતા પ્રવર્તે છે અને ખાસ કરીને રસી લેવા બાબતે એમના જુદા જુદા વિચારો છે, એમની જુદી જુદી માન્યતાઓ છે। એના કારણે ત્યાં આરોગ્યની ટીમ એમના ગામમાં જાય તો પણ રસી લેતા નથી। હવે આવનારા સંજોગોને ધ્યાને રાખી રેન્જ ADGP સાહેબની સૂચનાથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં રસી લેવાની જાગૃતિ આવે એના માટે પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ રાખેલ, પોલીસે પેટ્રોલિંગ અથવા VV અથવા અન્ય કોઈ પણ કામે ગામમાં જાય ત્યારે ગામ લોકોને એકત્રિત કરી અને એમને રસી લેવાના ફાયદા અને એમની જે ગેરમાન્યતાઓ છે એનું ખંડન કરવાની કાર્યવાહી કરેલ। એટલું જ નહીં, સરકારશ્રીની પોલિસી મુજબ અગાઉ રસી લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હતું તો ગ્રામ્ય વિસ્તારના લોકો પાસે સ્માર્ટફોન વગેરેની અસુવિધાના કારણે લોકો વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન નહોતા કરાવી શકતા, તો પોલીસે એમની વિગત લઈ સ્થળ ઉપર જ એમનું રજીસ્ટ્રેશન કરેલ અને આ રીતે લગભગ છેલ્લા 10-12 દિવસમાં કુલ 12,500 જેટલા ગ્રામ્યજનોનું વલસાડ